પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં રૂપિયા બાવન લાખ છપ્પન હજાર સાતસો અગિયારની કિંમતની સિમેન્ટ ભરવાની ચાર લાખ સાહીઠ હજાર બેગોનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પલસાણાના માખીંગા ખાતે આવેલ ત્રિભુવન ક્રોમિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પ્લાસ્ટિકની પેકિંગ બેગો બનાવતી કંપની સાથે વાપીના એક ટ્રાન્સપોર્ટ સંચાલકે કંપની દ્વારા ટ્રાન્સપોર્ટની જુદી જુદી ત્રણ ટ્રક મારફતે સિમેન્ટની ખાલી પેકિંગ બેગો મોકલાવવામાં આવી હતી

મુખ્ય આરોપી શ્યામભાઈ તમામ બેગો સસ્તામાં વેસ્ટના ભાવે વલસાડ જિલ્લાના વાપી ડુંગરા ગામ ખાતે રોડ રહેતો ભંગારનો વેપારી પ્રકાશ યાદવને વેચી છે પ્રકાશ યાદવે આ તમામ બેગો પોતાના ગોડાઉનમાં સંતાડી રાખી હોવાની બાતમી મળતા પલસાણા પોલીસની એક ટીમ તાત્કાલિક બાતમી મુજબની જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાં સંતાડી રાખેલ ચાર સાહીઠ લાખ નંગ બેગો મળી આવી હતી પોલીસે સ્થળ પરથી ભંગારનો ધંધો કરતો અને ગોડાઉનનો માલિક પ્રકાશ રામવિલાસ યાદવને અટકાયત કરી હતી અને રૂપિયા કિંમતની સિમેન્ટ ભરવાની બેગો કબજે કરી ગુનાનો મુખ્ય સૂત્રધાર શ્યામભાઈ અને આ ગુનામાં સંડોવાયેલા દલાલ પવનસિંહ નામના ઈશમને વોન્ટેડ જાહેર કર્યા છે હાલ પોલીસે બાતમીના આધારે પ્રકાશ યાદવની ધરપકડ કરી મુદ્દામાલ તમામ માલ રિકવર કર્યો છે બ્યુરો રિપોર્ટ R4U News, Palsana.